જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો સત્સંગની મોજ ચેનલ કહેલ ગીતાના મહાત્મા નું મહાત્મ્યનો અનુસંધાનનો પાઠ સાથે મળીને શ્રવણ કરશો સૌનક ઋષિ કહે છે હે સુદ પૌરાણિક હે શ્રેષ્ઠ એ વ્યાસજીએ શ્રુતિઓમાં વર્ણવેલું

જાણતો નથી બીજા પાસેથી સાંભળતો નથી તેમ જેનામાં શ્રદ્ધા નથી અને ભાવના પણ નથી તે ગીતાને નથી જાણતો તેથી ગામમાં ભટકતા ભૂંડ જેવો હોય તેનાથી નીચ બીજો કોઈ નથી જે મનુષ્ય માત્ર ગીતા વાંચે છે પણ ગીતાના અર્થનું પઠન કરતો નથી તેના એવા પોપટિયા જ્ઞાનને દેખાડવા માત્રના આચારને

જે મનુષ્ય પોતે ગીતા સાંભળે ગાય અને પરોપકાર્થે અન્ય ને સંભળાવે તે પરમપદને પામે છે જે ઘરમાં ગીતાનું પૂજન અર્ચન થાય છે ત્યાં ત્રિવિધ દુઃખ

અનન્ય એકનિષ્ઠ ભક્તિ ઉપજે છે સ્નાન કર્યું હોય યા ન કર્યું હોય પવિત્ર હોય વા અપવિત્ર હોય તો પણ જો તે ગીતામાં કહેલી પરમાત્માની વિભૂતિનું અને વિશ્વરૂપનું સંસ્મરણ કરે તો તેને સદા પવિત્ર જાણવો સૂતજી સોન કૃષિને કહે છે સર્વત્ર ભોજન કરનાર અને સર્વ પ્રકારનો પ્રતિગ્રહ અર્થાંત દાન લેનાર પણ જો ગીતા પાઠ કરતો હોય તો તે કદાપી લેપાતો નથી જેનું ગીતામાં જ રમ્યા કરે છે તેને સદાય અગ્નિ અને દર્શન કરવા યોગ્ય સમજવો શ્રી સુધી કહે છે આ પૃથ્વી પર ગીતાનું પુસ્તક જ્યાં પણ નિત્ય પ્રતિ પાઠ કરવામાં આવતું હોય ત્યાં પ્રયાગાદી આવી વસેલા સમજવા વળી તે ઘરમાં અને દેહરૂપી દેશમાં સર્વ દેવો ઋષિઓ યોગીઓ અને પન્નગો સદા સર્વદા નિવાસ કરે છે શ્રી સુજી સોનક ઋષિને કહે છે ગીતા ગંગા ગાયત્રી સીતા સત્યા સરસ્વતી બ્રહ્મવિદ્યા બ્રહ્મવલ્લી ત્રિસંધ્યા મુક્ત ગેહિની અર્ધમાત્રા ચિદાનંદા ભવઘ્ની ભયનાશિની વેદત્રયી

વિઘ્નો રૂપી સર્વ ઉપદ્રવો પણ નાશ પામે છે શ્રી સુદજી સોનક ઋષિને કહે છે ભારત ભૂમિમાં કોઈ પણ વર્ણમાં મનુષ્ય દેહ પામવા છતાં જે મનુષ્ય અમૃત રૂપીની ગીતાને ભણે કે સાંભળે નહીં તે હાથમાં આવેલું અમૃત તેજીને દુઃખથી વિષ્ણુ પાન કરે છે અને જે ગીતારૂપી અમૃતનું પાન કરે છે તે આ સંસારમાં સુખી થઈને દેહાંતે મોક્ષ પામે છે

તે મનુષ્યના પ્રમાદને લીધે અર્થાત તે ચિત્ત પરોવીને ગીતાર્થ વાંચતો સાંભળતો નથી અથવા તો ગીતાના ઉપદેશ પ્રમાણે વર્તતો નથી તેથી તેનો એ સર્વ ઉપર છલ્યો શ્રમ કંઈ પણ ફળ નહીં આપતા વૃથા જાય છે શુદ્ધજી સોનક ઋષિને કહે છે ગીતાનો પાઠ કરીને જેમ મહાત્મ્યનો પાઠ પાઠ કરતો નથી